नमस्कार, आप सबनु स्वागत छे रियल समाचार मा। समाचार नी शुरुआत करिए मुख्य समाचार थी। गुजरात मा सातमी वखत भाजपे सरकार बनावी, मुख्यमंत्री भूपेन्द्र पटेल तेमज 16 मंत्रीओए शपथ लीधी। रिंग रोड ना संकट मोचन हनुमान दादा ना मंदिर मा चांदी नो मुकुट अने दान पेटी माथी चोरी। लिंबायत में प्रथम पत्नी ने मळवा जवानु कहता बीजी पत्नीए पति की हत्या करी। वेसोमा कापड़ वेपारी ना फ्लेट मांथी 45 लाख ना दागीनाओ चोरी, नौकर फरार। सूरत ना कवास पाटिया पासे झूपड़ा में आग, समग्र घर वखड़ी बनीने खाक, सदनसीबे कोई जानहानि नहीं। रशामा हीरानी ऑफिस में ग्रिल तोड़ी 15 लाख ना हीरानी थयेली चोरी, सीसीटीवी में कैद। समाचारों विगते जोईए। गुजरात में आज बपोरे नवी सरकार ने शपथविधि योजाई हती। वडाप्रधान नरेन्द्र मोदी, केन्द्रीय गृहमंत्री अमित शाह और भाजप शासित राज्यों मुख्यमंत्रीओनी हाजरी में भूपेन्द्र पटेल मुख्यमंत्री तरीके सतत बीजी वखत माटे शपथ ग्रहण कर्या हता। तेमज राज्यपाल आचार्य देवव्रते शपथ लेवड़ाव्या हता। आ साथे भूपेन्द्र पटेल राज्य 18मा मुख्यमंत्री बन्या छे अने गुजरात में सतत 7मी वखत भाजपनी सरकार बनी छे। भाजपमां तमाम नवा जीतेला धारासभ्यो पण शपथविधिमां हाजर रह्या हता। भाजप प्रमुख जेपी नड्डा पण नवी सरकारनी शपथविधिमां खास उपस्थित रह्या हता। नवी सरकारमां सौराष्ट्रना 5, दक्षिण गुजरातना 5, मध्य गुजरातना 3 अने उत्तर गुजरातना 3 धारासभ्योने मंत्रीओमां पदमां स्थाने मळ्युं छे, जेमां केबिनेट कक्षाना मंत्रीओमां सौराष्ट्रना 4, उत्तर गुजरातना 2 अने दक्षिण मध्य गुजरातमांथी एक एक धारासभ्यने नवी सरकारमां शामिल कराया छे। तो राज्य कक्षानो स्वतंत्र हवालो दक्षिण अने मध्य गुजरातना धारासभ्योने सोंपायो छे। राज्य कक्षाना मंत्रीओमां दक्षिणना 4, मध्य गुजरातना 2 अने उत्तर गुजरात अने सौराष्ट्रमांथी एक एक धारासभ्यने स्थान अपायुं छे। सचिवालयना हेलीपेड ग्राउंड पर भूपेन्द्र पटेले मुख्यमंत्री पदना शपथ ग्रहण कर्या हता। त्यारबाद तेमना मंत्रीमंडळना 8 केबिनेट कक्षाना मंत्रीओए शपथ लीधा हता। केबिनेट कक्षामां कनुभाई देसाई, बलवंतसिंह राजपूत, राघवजी पटेल, ऋषिकेश पटेल अने त्यारबाद कुंवरजी बावड़िया, મોળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને પાનુબેન બાવરિયાએ શપથ ગ્રહણ લીધા હતા। ત્યારબાદ રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલામાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્માએ શપથ લીધા હતા। રાજ્ય કક્ષાના મંત્રીઓમાં પરસોત્તમ સોલંકી, બચુભાઈ ખાવડ, મુકેશ પટેલ, પ્રફુલ પાનસેરિયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિએ શપથ લીધા હતા। ગુજરાત વિધાનસભાની નવી સરકારની શપથવિધિ માટે મુખ્યમંત્રી અને તેના મંત્રીમંડળ માટે હેલીપેડ ગ્રાઉન્ડ પર 3 મોટા સ્ટેજ બનાવવામાં આવ્યા હતા। આ ત્રણેય સ્ટેજ પૈકી 2 સ્ટેજ પર વડાપ્રધાન, કેબિનેટ મંત્રીઓ, વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓ માટે હતા। આ સાથે એક સ્ટેજ પર સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા। ન્યાયપૂર્વક વર્તીશ હું ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ
તેને પ્રગટ કરીશ નહીં, તેને પ્રગટ કરીશ નહીં. ધન્યવાદ. સુરતમાં શહેર અને જિલ્લાની કુલ 16 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. સ્વાભાવિક રીતે સુરતના વિજેતા ધારાસભ્યો પૈકી મંત્રી પદ માટે નક્કી કરવામાં આવ્યા છે. સુરત શહેરમાં હર્ષ સંઘવી અને મુકેશ પટેલને ફરી એક વખત મંત્રી પદ મળ્યા છે, તેમજ કામરેજ વિધાનસભાના ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાને પણ મંત્રી પદ મળવા જઈ રહ્યું છે. આ તમામ વિજેતા ધારાસભ્યોને ફોન આવ્યા હતા. ત્યારબાદ આજે મંત્રી પદના શપથ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે લીધા હતા. જ્યારે પ્રફુલ પાનસેરિયાને મંત્રી પદ મળતા જ સુરતમાં સમર્થકો અને કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈનું વિતરણ કરી ઉજવણી કરવામાં આવી હતી. પ્રફુલ પાનસેરિયા 2012માં કામરેજ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પાટીદાર આંદોલનના કારણે તેમને રિપીટ કરવામાં આવ્યા ન હતા. તેના સ્થાને વીડી ઝાલાવડિયાને ધારાસભ્ય તરીકે ટિકિટ આપવામાં આવી હતી. આ વખતે ફરી એકવાર પ્રફુલ પાનસેરિયાને ટિકિટ અપાતા તેઓ કામરેજ વિધાનસભા બેઠક ઉપરથી જીત્યા હતા. કામરેજ વિધાનસભા મત વિસ્તારમાં તેઓ ધારાસભ્ય ન હોવા છતાં પણ તેમના વિસ્તારમાં અલગ અલગ સેવાકીય કામગીરી કરતા રહ્યા અને સોશિયલ મીડિયા ઉપર પણ તે ખૂબ જ એક્ટિવ રહ્યા હતા, જેની નોંધ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ લીધી હતી. સી આર પાટીલે મંચ ઉપરથી કહ્યું કે સેવા કરવા માટે કોઈ પદની જરૂરિયાત નથી હોતી, ભલે તમે ધારાસભ્ય કે અન્ય પદ પર ન હો, છતાં પણ સુરતના પ્રફુલ પાનસેરિયા જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે અને કાર્ય કરી રહ્યા છે તે નોંધનીય છે. આજે જ્યારે પ્રફુલ પાનસેરિયાએ મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા હતા, તે શપથ લેતાની સાથે જ સુરતમાં વરાછા રોડ પર તેમના સમર્થકો અને કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી અને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. સુરતના રિંગ રોડ સ્થિત કિન્નરી સિનેમા પાસે આવેલ શ્રી સોમોલાઈ હનુમાનજી મંદિરમાં ચોરીની ઘટના સામે આવી હતી. અજાણ્યો ઈસમ મંદિરમાંથી ચાંદીનું મુંગટ અને દાનપેટી મળી કુલ 66,000થી વધુની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ચોરીની આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આપણે પોતાની સુરક્ષા માટે અને જીવનમાં પ્રગતિ માટે જે ભગવાનની પ્રાર્થના કરવા મંદિરે જઈ રહ્યા છીએ, તે ભગવાનના મંદિર પણ સુરતમાં સુરક્ષિત રહ્યા નથી. જીવનમાં સંકટ નિવારવા જે ભગવાન પાસે આપણે પ્રાર્થના કરવા જઈએ છીએ, તેવા સંકટ મોચન હનુમાનજીનું મંદિર પણ સુરક્ષિત નથી. હવે તો તસ્કરો ભગવાનના મંદિરે પણ પોતાનું નિશાન બનાવી રહ્યા છે. સુરતમાં સંકટ મોચન હનુમાનજીના મંદિરને અજાણ્ય તસ્કરે નિશાન બનાવી મંદિરમાંથી ભગવાનનો ચાંદીનો મુંગટ અને દાનપેટીમાંથી ચોરી કરી ફરાર થઈ ગયો હતો. સુરતમાં તસ્કરો એટલી હદે બેફામ બન્યા છે કે હવે તેઓ ભગવાનમાં મંદિરમાં પણ હાથફેરો કરી રહ્યા છે. આવી જ એક ઘટના સુરતમાં સલાબતપુરા પોલીસ મથકની હદમાં સામે આવી હતી. સુરતના રિંગ રોડ સ્થિત કિન્નરી સિનેમા પાસે આવેલ સુપર ટેક્સ ટાવરના કમ્પાઉન્ડમાં શ્રી સોમલય હનુમાનજીનું મંદિર આવેલું છે. 10 ડિસેમ્બરના રોજ વહેલી સવારે મંદિરમાં ચોરીની ઘટના બની હતી. અજાણ્યા ચોરીસમ મંદિરના ગર્ભગૃહમાં દરવાજાનું સાકળ સાથેનું તાળું તોડી મંદિરમાં પ્રવેશ કર્યો હતો અને મંદિરમાંથી 250 ગ્રામનું ચાંદીનું મુંગટ ઉપરાંત 2 દાનપેટીના લોક તોડી તેમાંથી દાનની રકમ મળી કુલ 66,000ની મત્તા ચોરીને ભાગી ગયો હતો. મંદિરના પૂજારી સવારે પૂજા કરવા આવ્યા ત્યારે મંદિરમાં ચોરી થઈ હોવાની જાણ ટ્રસ્ટીઓને કરી હતી, જેથી ટ્રસ્ટીઓ ઘટનાના સ્થળે દોડી આવ્યા હતા. ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસતા એક ઈસમ ચોરી કરતા નજરે પડ્યો હતો, જેની આ સમગ્ર મામલે મંદિરનો વહીવટ કરતા અને વેપારી મુકેશભાઈ પ્રજાપતિએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરતના લિંબાયતમાં યુવકે નોકરી ઉપર રજા પાડીને પોતાની પહેલી પત્ની અને બાળકોને મળવા જવાનું કહેતા યુવકની બીજી પત્ની ઉશ્કેરાઈ ગઈ હતી. તેણે ગુસ્સામાં પોતાના પતિ ઉપર ચપ્પુ તેમજ લાકડાના ફટકાથી જીવલેણ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ લઈ જવાતા સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. પોલીસે પત્ની સામે
સપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. લિંબાયત રાવનગર ખાતે રહેતા અખિલ મણિયારના લગ્ન શબનમ નામની મહિલા સાથે થયા હતા, જ્યારે અખિલના પહેલા લગ્ન શબાના નામની મહિલા સાથે થયા હતા અને ત્યાંથી તેને બંને બે બાળકો હતા. ગત તારીખ 29 નવેમ્બરના રોજ અખિલ કામ ઉપર ગયો ન હતો. શબનમે આવીને અખિલને પૂછતા તેણે કહ્યું કે આજે હું શબાના અને બાળકોને મળવા જવાનો છું. આ સાંભળીને જ શબનમ ઉશ્કેરાઈ ગઈ અને અખિલે કહ્યું કે તેરે કો મના કિયા હૈ ના, તેરી ઔરત શબાના કે ઘર જાને કે લીએ, તેમ કહીને અખિલને ચપ્પુના ઘા મારવા ગઈ હતી. આ મારામારીમાં અખિલના ઘરે થોડા દિવસ પહેલા જ રહેવા આવેલો સાદિક વચ્ચે પડ્યો, ત્યારે શબનમે સાદિકને પણ મારવાનું કહ્યું હતું અને ઝપાઝપીમાં સાદિકને ચપ્પુ વાગી જતા હાથમાં ઈજા થઈ હતી. આ મારામારી બાદ સાદિક ભાગી ગયો હતો અને પાછળથી શબનમ તેના પતિ અખિલને લાકડાના ફટકા વડે પગના ભાગે માર મારવા લાગી અને જેને લઈને પતિને ગંભીર ઈજા પહોંચી હતી. પત્ની શબનમ દ્વારા પતિ અખિલને માર મારતા ગંભીર ઈજાઓ પહોંચ્યા બાદ જાતે જ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં પતિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. જેને લઈને બનાવ અંગે લિંબાયત પોલીસે શબનમની સામે અપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. લિંબાયત વિસ્તારમાં અખિલની બીજી પત્ની શબનમ આવેશમાં આવી જતા પતિને ઢોર માર માર્યો હતો. જોકે બાદમાં તેને પસ્તાવો થતા પતિ અખિલને સારવાર માટે સિવિલ હોસ્પિટલ પણ લઈ ગઈ, પરંતુ ઈજાની વધુ ગંભીર પહોંચતા પતિ અખિલનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જેને લિંબાયત પોલીસે બીજી પત્ની શબનમ સામે ગુનો નોંધ્યો હતો અને પોલીસે બીજી પત્ની શબનમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લિંબાયત વિસ્તારનો આ બનાવ છે, 29 નવેમ્બરનો આ બનાવ છે. આ બાબતે એવું છે કે અખિલ મનિયાર પોતે પોતાના ઘરે હાજર હતો. તે દરમિયાન તેની પત્ની બીજા નંબરની છે શબનમ કરીને, એ આવેલીને કહેલું કે તું આજ ક્યુ કામ પર નહીં ગયો. તો અખિલને બતાવે કે મેરી પહેલી વાલી પત્ની શબાના ઓર મેરે બચ્ચો કો ભાઠી કે મિલને ભાઠીના મિલને જાના હૈ. તો ઉસને ઝઘડા કિયા શબનમને કે તું ક્યુ મેરી દૂસરી પત્ની કો મિલને જાતા હૈ બચ્ચો કો, મેને ના બોલાય નહીં જાને કા એસા. એવું કહેવાથી અખિલે પોતે એની જોડે ઝઘડો કરેલો અને એની પત્નીએ એને ચપ્પા વડે પણ થોડી નાની ઈજા કરેલી એટલે, અને બાદમાં એને કઈ લાકડીના ફટકા વડે પગના ભાગે ખૂબ જ મારેલું એટલે આ બાબતે એને 108 બોલાવી અને સ્મીમેરમાં એને સારવાર પણ લીધેલી અને અખિલ સારવાર કરાવી અને પછી બપોરે ઘરે આવી ગયેલો. પછી સાંજના એને વધુ દુખાવો થતા ફરીથી તે સારવાર માટે સ્મીમેરમાં ગયેલો અને તેની ટ્રીટમેન્ટ દરમિયાન એ મરણ ગયેલો. તો આ બાબતે જે તે વખતે પોલીસે એને અકસ્માત મોતનો ગુનો પણ રજીસ્ટર કરેલો અને ડૉક્ટરશ્રીને આ ગંભીર ઈજા કયા પ્રકારની હતી, એનું મોત કઈ રીતે થયું, તે બધા પ્રશ્નોત્તરી કરી અને પછી અમને યોગ્ય લાગતા કે ભાઈ ખરેખર શબનમે આ એને પગે માર્યું ને જે ગંભીર ઈજા થઈ એના કારણે એનું મોત થયું છે, એટલે ફરીથી અમે આઈપીસી 304 મુજબનો ગુનો પણ રજીસ્ટર કર્યો છે અને આ કામની આરોપી શબનમ છે એને અમે અટક પણ કરી છે આજરોજ અને દિનબેના રિમાન્ડ પર લઈ રહ્યા છે. અને તપાસ દરમિયાન એ પણ જાણવા મળેલ છે કે આ શબનમની વિરુદ્ધમાં ઓછામાં ઓછા 12 ગુના છે આ પોલીસ સ્ટેશન વિસ્તારના અને અલગ અલગ મારામારીના તેમજ અન્ય ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. વેસુમાં ફ્લોરેન્સ નંદનીમાં રહેતા કાપડ વેપારીના ફ્લેટમાંથી 20 તોલાના સોનાના દાગીના અને ડાયમંડનો સેટ મળી 45,45,000ની ચોરી થઈ છે. નોકરી છોડી નોકર વતન જતો રહ્યો પછી વેપારીની દીકરીને સવા 2 મહિના પછી ચોરીની ખબર પડી હતી. કાપડના વેપારીની દીકરીએ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધ્યો છે. આ ચોરી અંગે નોકરની તપાસ કરવા માટે પોલીસની એક ટીમ બિહારના દરભંગા જવા માટે રવાના થઈ છે. બીજી તરફ એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરાના આધારે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. કાપડ વેપારી સુરેન્દ્ર અગ્રવાલની દીકરી નિશાની બહેન અંબિકા લગ્નની વર્ષગાંઠ હોવાથી કાર્યક્રમ રાખ્યો હતો. કાર્યક્રમમાં દાગીના પહેરવા માટે વેપારીની પુત્રીએ કબાટ ખોલ્યો તો દાગીના ગાયબ હતા. વધુમાં પોલીસે જણાવ્યું કે ફ્લેટના ઘરકામ કરવા માટે નોકર તરીકે ગૌરી હરિરામ શાહને 21 ઓગસ્ટમાં 10,000ના માસિક પગાર પર રાખ્યો હતો. ગત 31 ઓગસ્ટે નોકરે સેઠને કહ્યું કે હવે મને કામકાજ ફાવતું નથી, મારે ગામ જવું છે, તેમ કહી નોકરી છોડી વતન જતો રહ્યો. સોનાનો સેઠ નેકલેસ, હીરાચોરી, ઘરેણા, બંગડી, હાથના કડા, ચુમકા સહિતના દાગીના હતા.
વેપારીની દીકરીએ જૂન 22માં સોનાના દાગીના સ્ટીલના બોક્સમાં મૂકી કબાટમાં મૂક્યા, ત્યાર પછી દાગીના જોવાની તસ્દી લીધી ન હતી. 31 ઓગસ્ટે નોકરે નોકરી છોડી વતન ચાલી ગયો અને વેપારીની દીકરીએ કબાટ 11 નવેમ્બરે ખોલ્યો ત્યારે ચોરી થયા અંગેની ઘરના સભ્યોને ખબર પડી, જેની ફરિયાદ પોલીસને કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના કવાસ પાટિયા ઈચ્છાપર પોલીસ મથકની પાછળ એક ઝૂંપડામાં કોઈ કારણોસર આગ લાગી હતી, જેને લઈ અહીં અફરાતફરી મચી જવા પામી હતી. બનાવની જાણ ફાયર વિભાગને થતા ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. સુરતના ઈચ્છાપર પોલીસ મથકની પાછળ આવેલ ઝૂંપડામાં કોઈ કારણોસર આગ લાગી હતી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અહીં અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ સ્થાનિકોને આગના બનાવની જાણ ફાયર વિભાગને કરી હતી, જેથી અડાજણ અને પાલનપુરની ફાયર વિભાગની 6 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે આગ પર પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી. આગના કારણે ઝૂંપડામાં રહેલી ઘર વખરી બળીને ખાક થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લેતા સૌ કોઈએ રાહતનો દમ લીધો હતો. ફાયર વિભાગે જણાવ્યું હતું કે સવારે આગ લાગ્યાનો કોલ મળ્યો હતો, જેથી ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગે આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આગ ખૂબ જ ઝડપથી પ્રસરી રહી હતી, પરંતુ ફાયર વિભાગે ઘટનાસ્થળ પર પહોંચીને આગ ઉપર એટલી ઝડપથી કાબૂ મેળવી લીધો હતો. સુરતમાં ફરી એકવાર હીરાની ઓફિસમાં ચોરીની ઘટના સામે આવી છે. વરાછા વિસ્તારમાં અજાણ્યા ઈસમે રૂપિયા 15 લાખના હીરાની ચોરી કરતા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મિની બજાર વિસ્તારમાં હીરાની ઓફિસમાં ચોરી થતાં વેપારીઓમાં પણ ચિંતાનો માહોલ સર્જાયો છે. વરાછા વિસ્તારમાં આવેલ ઠાકોરદ્વાર સોસાયટીમાં હીરાની ઓફિસમાં ચોરી થવાની ઘટના સામે આવી છે. હીરાની ઓફિસમાં ઘૂસવા માટે ડ્રિલ મશીન વડે ઓફિસના આગળના ભાગે ગ્રીલ તોડી નાખી છે. ત્યારબાદ ઓફિસની અંદરના તાળા તોડીને અંદર પ્રવેશે છે. મોડી રાતે ચોર દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. હીરા ઓફિસના કર્મચારી ભરતભાઈએ જણાવ્યું કે વરાછા મિની બજારમાં આવેલ અમારી ઓફિસમાં મોડી રાતે કોઈ અજાણ્યો ગ્રીલ તોડી બારણાના તાળા તોડીને અંદર પ્રવેશ્યો હતો અને ત્યારબાદ તેઓ ડ્રોવરમાંથી અંદાજે 15 લાખ રૂપિયાના હીરાની ચોરી કરી હતી. ઓફિસમાં 2-3 દુકાનનો માલ એક જ જગ્યા પર મૂકવામાં આવ્યો હતો. આ બાબતે વરાછા પોલીસને જાણ કરાતા ફરિયાદની નોંધી વરાછા પોલીસે તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજમાં દેખાતા ચોરને ઝડપી પાડવા માટે વરાછા પોલીસ કામે લાગી ગઈ છે. રાતે 11 વાગ્યા આજુબાજુ એક અજાણ્યો શખ્સ આવેલો અને એને ગ્રીલ જે છે આગળ અમારી સેફટી માટે એ પણ એને ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડરથી તોડી નાખેલ. ત્યારબાદ એ અંદર આવીને તરણી અમારી ઓફિસના દાળા તોડી નાખેલા. તે પછી એન્ટર થઈને એને ડ્રોવરના ખાનામાંથી હીરાની ચોરી કરેલ છે. કેટલા રૂપિયાના હીરાની ચોરી છે? 15 લાખ આજુબાજુનો છે મારું બધું તરણી ઓફિસનો ભેગો કરી. કાલે રાતે સુરતના અડાજણ વિસ્તારમાં રોડ પર પાર્ક કરેલી કાર અચાનક સળગી ઉઠી હતી. કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ઘટનાની જાણ ફાયરને કરાતા અડાજણ ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી તાત્કાલિક આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જોકે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ એલપી સવાણી રોડ પર સાઈડ પર પાર્ક કરેલી કાર અચાનક ભડકે બળી હતી. કાર ચાલક કાર પાર્ક કરી બહાર ગયો હતો અને થોડી વારમાં જ કાર ભડકે બળવા લાગી. મોંઘી લક્ઝુરિયસ ક્રેટા કારમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આગ લાગતા થોડા સમય માટે અહીં અફરાતફરી જેવો માહોલ સર્જાયો હતો. કાર આગમાં ભડકભજ ભડકે બળતા ઘટનાની જાણકારી ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયરને જાણ થતાં તાત્કાલિક અડાજણ ફાયર સ્ટેશનની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી.
આગ પર પાણીનો મારો ચલાવી ફાયર વિભાગની ટીમે ગણતરીના સમયમાં આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે રોડ પર પાર્ક કરેલી કારમાં આગ લાગી હોવાની સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. હાલમાં લગ્નગાળાની સિઝન શરૂ થઈ છે, જેમાં પાર્ટી પ્લોટમાં યોજાતા ભપકાદાર લગ્નમાં મગ્ન રહેતા યજમાન અને મહેમાન પરિવાર માટે ચેતવણી રૂપ બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં શહેરમાં બીઆર ફાર્મમાં આયોજિત લગ્નમાં બે ચોરોએ હાથ અજમાવ્યો હતો, જેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. દિલ્હી ખાતે રહેતું મળી પરિવાર મૂળ નવસારીના છે, વરવિવાહ દિલ્હી રહે છે. સગાવાળાના કારણે નવસારીમાં લગ્ન ગોઠવવાનું નક્કી થયું. તે મુજબ ગત 8 ડિસેમ્બરે બીઆર ફાર્મમાં લગ્નવિધિ શરૂ થઈ હતી, જેમાં રાત્રે 11:55 વાગે ફોટા પડાવવા માટે ઊભી થયેલી વરપક્ષની મહિલા 12 વાગે એટલે કે 5 મિનિટમાં ફરી પાછી ફરતા મૂકેલી બેગ ચોરોએ સેરવી ચાલતી પકડી હતી. આ સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. પરિવારના જણાવ્યા મુજબ 3 લાખ રોકડ અને 3 તોલાના સોનાના દાગીના ભરેલી બેગની ઉઠાંતરી થઈ હતી. જો કે સમગ્ર ઘટનાને લઈને કોઈ પણ પોલીસ ફરિયાદ હજુ સુધી થઈ નથી. બંને પક્ષ મૂળ દિલ્હીના હોય અને વારંવાર નવસારીને ધક્કા ખાવા ન પડે તે માટે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું. જો કે આ બનાવ અન્ય જાનૈયાઓ માટે લાલબત્તી સમાન બોધપાઠ આપનારો બન્યો છે. સુરતમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં ઓફિસની અંદર જુગાર રમાડતા અને જુગાર રમી રહેલા કુલ 4 લોકોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ત્યાંથી 1,80,000ની રોકડ, 4 મોબાઈલ અને 3 ફોલવીર મળી કુલ 14,34,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલ આશીર્વાદ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પ્લોટ નંબર 59માં આવેલ પંગાવના ગોડાઉન ઉપર પહેલા માળે ઓફિસમાં કેટલાક લોકો જુગાર રમતા હોવાનું સચિન જીઆઈડીસી પોલીસને બાતમી મળી હતી, જે દરમિયાન સચિન જીઆઈડીસી પોલીસે ગુનાવાળી જગ્યા પર છાપો મારતા આશરે 4 લોકો જુગાર રમતા રંગે હાથે ઝડપી પાડ્યા હતા, જેમાં ઓમ પ્રકાશ નંદલાલ ગુપ્તા, રફીક બદરુદ્દીન ખેરની, કૈલાશ દેવીદાસ પાટીલ, અંચાલ રાજકુમાર ગુપ્તા નામની વ્યક્તિઓ જુગાર રમતા પકડાયા હતા. પકડાયેલા જુગારીઓ પાસેથી પોલીસે 4 મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા 1,03,4 વ્હીલના મુદ્દામાલ માલ સાથે ટોટલ રકમ જુગારીઓ પાસેથી 14,34,000ના મુદ્દામાલ સાથે સચિન જીઆઈડીસી પોલીસે જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેર એકતા ટ્રસ્ટ દ્વારા વિસર્જન યાત્રા રૂપે એટલે કે અસ્થિ વિસર્જન યાત્રા આજરોજ સુરતથી હરિદ્વાર જવા રવાના થઈ હતી. આ યાત્રામાં એકતા ટ્રસ્ટના પ્રમુખ અબ્દુલભાઈ મલબારી સહિત 9 વ્યક્તિઓ લગભગ 1200થી વધુ મૃતકોના અસ્થિ લઈ એકતા ટ્રસ્ટના પ્રાઇવેટ એમ્બ્યુલન્સ વાનમાં રવાના થયા હતા. અબ્દુલભાઈ મલબારીએ જણાવ્યું હતું કે સુરતથી હરિદ્વાર જ્યાં બિનવારસી મૃતકના અસ્થિનું વિસર્જન કરાશે, તેમજ રિટર્નમાં રાજસ્થાનના પુષ્કરમાં પૂજા અર્ચના કરવામાં આવશે. જે યાત્રા જઈ રહી છે તેનો ખર્ચો સુરતના દાનવી લોકો ઉઠાવી રહ્યા છે, જેમાં પેટ્રોલ ડીઝલ તેમજ આર્થિક પણ મદદ કરી હોવાનું અબ્દુલભાઈ મલબારીએ જણાવ્યું હતું. એકતા ટ્રસ્ટ પાછલા 35 વર્ષથી સુરત શહેરમાં સેવાકીય કાર્યો કરી રહી છે, ત્યારે કોરોના કાળ વખતે પણ એકતા ટ્રસ્ટ દ્વારા કાર્યો કરી માનવતા મહેકાવી હતી. એકતા ટ્રસ્ટમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર દરેક સમાજના લોકો ભેગા મળી આ સેવાકીય કાર્યો કરી રહ્યા છે. અમારા આખા વર્ષ દરમિયાન 800થી વધુ બિનવારસી મૃતકોના પાર્થિવ શરીરને જે અંતિમ સંસ્કાર કર્યા છે એમને આત્માના મોક્ષ માટે અમે અસ્થિઓનું વિસર્જન કરવા જઈ રહ્યા છીએ. સુરતથી અમે લોકો હરિદ્વાર જશું, ત્યાં અસ્થિઓનું વિસર્જન કરવામાં આવશે. ત્યાંથી પછી રાજસ્થાન પુષ્કર જઈને ત્યાં પૂજા અર્ચના કરી એમની આત્માને મોક્ષ મળે એ માટેની કાર્યવાહી અમે કરીશું. આ યાત્રા શેમાં કરશો? અમે પહેલાં ટ્રેનમાં જતા હતા, પરંતુ અન્ય યાત્રીઓને તકલીફ થતાં અમારે છેવટે પોતાનું વાહન લઈને જવું પડે છે. એમાં સુરતના દાનવીરો અમને આર્થિક સહાય આપે છે, ઈચ્છાપુર અને હજીરાના લોકો અમને ડીઝલ પૂરું પાડે છે, ને બીજા દાનવીરો અમને આવવા જવાનું બધી વ્યવસ્થા કરી આપે છે. કેટલા દિવસમાં પહોંચશો આપ હરિદ્વાર? અમે 2 દિવસ હરિદ્વાર પહોંચવાના લાગશે, ત્યાંથી 1.5 દિવસ અમારું પુષ્કર, એમ કરીને 7 દિવસનું રિટર્ન સફર છે અમારું.
કેટલા લોકો તમારી સાથે જોડાયા છે? મારી સાથે 9 લોકો છે, એમાં અમારા ત્યાં મેહુલ ઠક્કર, વિજયભાઈ રાઠોડ, કેતનભાઈ ઠક્કર, પ્રીત વેદ, હેમંતભાઈ પેછીવાળા અને હું અબ્દુર રહેમાન મલબારી, તેમજ મોહમ્મદભાઈ અને ઇરફાનભાઈ, એ લોકો ડ્રાઇવિંગ કરશે અને અમારા જે હિન્દુ સભ્યો છે ત્યાં પૂજા અર્ચના કરી એ વિધિ વિધાન મુજબ એનું કાર્યવાહી પૂરી કરશે. આર્થિક મદદ માટે શું આપ પહેલ કરો છો? અમે લોકોને આ માટે અપીલ કરીએ છીએ કે લોકો જે અમને દાન આપે છે એમાં અમે બિનવારસી લાશોને અંતિમ સંસ્કાર કરવાનું કાર્ય સુરત શહેર તેમજ જિલ્લા મુજબ કરીએ છીએ, તેમજ પરપ્રાંતિઓ જે અહીં વસે છે કુદરતી કે માનવ સર્જિત હોનારત થાય એમાં એ વ્યક્તિને સારવાર અપાવી, તેમજ જો એનું મૃત્યુ પામે તો એના અંતિમ સંસ્કાર કરવાની કાર્યવાહી અમે કરીએ છીએ. સુરત એસઓજી પોલીસે પાંડેસરા વિસ્તારમાં એક રીઢા આરોપીને તમંચા અને જીવતા કાઠી સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ તમંચો આપનાર ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. સુરત પોલીસ દ્વારા ગુનેગારો સામે લાલ આંખ કરવામાં આવી રહી છે, તેમજ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતમાંથી એસઓજી પોલીસે એક આરોપીને તમંચા સાથે ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. સુરત એસઓજી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે એક તમંચા સાથે પાંડેસરા વિસ્તારમાં ફરી રહ્યો છે. બાતમીના આધારે એસઓજી પોલીસે પાંડેસરા વડોદ ગામ બાપુનગર પાસેથી આરોપી વિશાલ રવિ કાલિયા અને રણજીત શાહને ઝડપી પાડ્યો હતો, તેમજ તેની પાસેથી એક તમંચો અને એક જીવતો કાર્ટિસ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં તેની સામે ભૂતકાળમાં પાંડેસરા પોલીસ મથકમાં 5 ગુના નોંધાયેલા હોવાનું બહાર આવ્યું હતું, તેમાં તેને તમંચો આપનાર ઇસમને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ મામલે પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સચિન વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે 4 મહિલાને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સચિન પોલીસ વિસ્તારમાં આવેલ કોમ્યુનિટી હોલની સામે જાહેરમાં વોચ ગોઠવી હતી, જે દરમિયાન સચિન પોલીસને 4 મહિલાઓ વિદેશી દારૂના જથ્થા લઈને આવતી હોવાની માહિતી મળી હતી, જે દરમિયાન સચિન પોલીસ મથકના સ્ટાફે વોચ ગોઠવી હતી, જ્યાં 4 મહિલાઓને રોકી મહિલાઓને તપાસ કરતા તેમની પાસેથી અલગ અલગ વિદેશી બ્રાન્ડની નાની મોટી દારૂની બોટલ મળી આવી હતી, જ્યાં 4 મહિલાઓએ દારૂનો જથ્થો દમણથી લાવ્યા હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. આ ગુનામાં સચિન પોલીસે 4 મહિલાને ઝડપી પાડી અને એક પુરુષને વોન્ટેડ જાહેર કર્યો હતો, જ્યાં પોલીસે મહિલાઓ પાસેથી મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હવે સમાચારના અંતે નજર નાખીએ આજના મુખ્ય સમાચાર પર. ગુજરાતમાં 7મી વખત ભાજપે સરકાર બનાવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ 16 મંત્રીઓએ શપથ લીધા. રિંગ રોડના સંકટ મોચન હનુમાન દાદાના મંદિરમાં ચાંદીનું મુકુટ અને દાન પેટીમાંથી ચોરી. લિંબાયતમાં પ્રથમ પત્નીને મળવા જવાનું કહેતા બીજી પત્નીએ પતિની હત્યા કરી. વેસુમાં કાપડ વેપારીના ફ્લેટમાંથી 45 લાખના દાગીનાઓની ચોરી, નોકર ફરાર. સુરતના કવાસ પાટિયા પાસે ઝૂંપડામાં આગ, સમગ્ર ઘર વખરી બળીને ખાખ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં. વરાછામાં હીરાની ઓફિસમાં ગ્રીલ તોડી 15 લાખના હીરાની થયેલી ચોરી, સીસીટીવીમાં કેદ. રિયલ સમાચાર માત્ર બસ આટલું જ. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર. Thank you.